नमस्कार, हूँ अश्विन पटेल। भारत देश नो एक नागरिक जी अमदावाद में हूँ रहू छू, वेजलपुर विस्तार में जीवराज पार्क सोसायटी में रोड पर जल तरंग सोसायटी में जीवराज पार्क वेजलपुर रोड पर जल तरंग सोसायटी में रहू छू। અત્યારે હું મારા ઘરમાંથી જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી જ આ વિડીયો બનાવી રહ્યો છું। ઘણા સમયથી જોઉં છું કે યુટ્યુબમાં લોકો મનોરંજનના પ્રોગ્રામો બનાવે છે, મૂકે છે, લાખો કરોડો લોકો જુએ છે। માહિતીસભર વિડીયો કંઈ જાણવા મળે એવા બહુ ઓછા વિડીયો બનતા હોય છે, જેને માટે હું હંમેશા પ્રયત્નશીલ રહ્યો છું। અગાઉ પણ મેં ઘણા બધા વિડીયો મૂકેલા છે, એમાંથી બે કે ત્રણ રાખ્યા છે, બાકીના અમે કાઢી નાખ્યા હતા। કારણ કે જો દર્શક ના હોય, જોનાર ના હોય, સમજનાર ના હોય તો એ મને કંઈ યોગ્ય લાગી નથી મને। હવે આજે હું એક વિડીયો જે મૂકું છું એ ફક્ત ને ફક્ત મારા અંગત માહિતીનો વિડીયો છે। મારે મારી વાત કહેવી હોય લોકો સમક્ષ અને મીડિયામાં જોવો હોય, પ્રિન્ટ મીડિયામાં જોવો હોય, છાપામાં તો લાખો કરોડ રૂપિયા જાય ખબર આપવી પડે, છતાં એ યોગ્ય જગ્યાએ એ માહિતી પહોંચે નહીં। એટલે આજે મેં નિર્ણય કર્યો છે કે મારે જે કંઈ કહેવું છે ગુજરાતીઓને, ખાસ કરીને ગુજરાતમાં રહેનારા અને મકાન ધરાવનારા લોકોને, કે તેઓના અધિકારો શું છે અને ફરજો શું છે। અમદાવાદ શહેરની અંદર કોડ છે, ગલીઓ છે, ડેલાઓ છે, આ બધા વ્યક્તિગત મકાનો આ બધા જગ્યાએ હોય છે, જેના માલિકો જે તે મકાન ધારક માલિક હોય છે। અહીંયા કોઈ રજિસ્ટર્ડ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટી, કાનૂન પ્રમાણે બનેલી સોસાયટીઓ નથી હોતી શહેરમાં, પણ વ્યક્તિગત મકાન માલિકો હોય છે। આ સંજોગોમાં જે પણ કંઈ કાયદા બન્યા હોય પ્રોપર્ટીને લગતા, એના સીધા જ તેઓ જવાબદાર છે, સીધો જ તેઓને લાભ મળે છે, સીધી જ તેઓની કાયદા પ્રત્યે ફરજ રહે છે। અમારી સોસાયટી, હું જે રહું છું એ જલ તરંગ સ્ટેટ બેંક સ્ટાફ કોઓપરેટિવ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, એ લગભગ 1973માં રહેવા માટે તૈયાર થઈ હતી અને ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ। આ સોસાયટીનું બંધારણ, એના બાયલોઝ ને બધું સોસાયટીના સભ્યોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેની ફાઇનાન્સ લોન હતી વગર વ્યાજની, એને આધીન રહીને બનાવવામાં આવ્યા હતા અને એનો અમલ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો અગાઉ। હવે પરિસ્થિતિ બદલાઈ છે, આ સોસાયટીને લગભગ આવતા વર્ષે 50મું વર્ષ પૂરું બેસશે, શરૂ થશે, અને મારી ઉંમરના ઘણા બધા સભાસદો નિવૃત્ત થઈ ગયા છે બેંકમાંથી, મોટાભાગના બધા જ, અને મકાનો વેચી અને બહાર પણ ઘણા ગયા છે, અને એમના મકાનો લેનારા નવા બહારથી પણ આવ્યા છે। આમાંના મોટાભાગના લોકોને કાયદાની સમજ નથી, મને પણ કાયદાની કોઈ અભ્યાસવાળી એટલે કે ડિગ્રીવાળી કોઈ મારી પાસે કોઈ જાણકારી નથી, પણ કાયદા કાનૂનનો અભ્યાસ કરવો, ઘણી બધી બાબતોનો જીવનમાં અભ્યાસ કરવો એ મારી આદત છે, તે થોડું ઘણું ધ્યાન આપું છું। હું કહું છું એ બધું સાચું હોવું જોઈએ જરૂરી નથી, પણ મારા અંગત વિચારો છે અને એ જણાવવાનો મને અધિકાર છે। જલ તરંગ સોસાયટીમાં જૂના સભ્યોમાંથી ઉંમર થઈ એટલે ઘણા બધા લોકોએ ઇનએક્ટિવ એટલે કે રસ લેતા ઓછા થઈ ગયેલા, એટલે સોસાયટીની કમિટી બનાવવામાં, સંસ્થાપક કમિટી બનાવવામાં લોકોને રસ નહોતો, લોકોને સમય નહોતો, એટલે સમય જતાં જે લોકોના દીકરાઓ મોટી ઉંમરના થયા એ લોકોએ ધીરે 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 આ વહીવટ પોતાની પાસે લેવા માંડ્યો, સોસાયટીનો વહીવટ। વ્યવસ્થાપક કમિટી પણ એમની જ બનવા માંડી મોટાભાગે,
જૂનામાં ભાગ્યે જ કોઈ અમારી પેઢીના હોઈ શકે છે, કંઈ ખબર નથી મને. સોસાયટીની વાર્ષિક સભા દર વર્ષે મળવી જોઈએ, એ છેલ્લે ક્યારે મળી એ પણ મને ખબર નથી, કોઈ નોટિસ મને મળી નથી. અને સોસાયટીના બાયલોઝ કયા છે એ પણ કોઈ લેખે નથી. સોસાયટીનો પ્લાન એ પણ સોસાયટીએ ક્યારેય પણ એની નકલો મ્યુનિસિપાલિટીમાંથી કે અગાઉ ઔડામાંથી કે અગાઉ પંચાયતમાંથી કઢાવી અને સભાસદોને આપેલી નથી. સભાસદો પાસેથી વાર્ષિક કોન્ટ્રીબ્યુશન લેવામાં આવે છે વહીવટ માટેના કામકાજ માટે. કેટલો વહીવટ થાય છે એ તો એ કરનારા જ જાણે છે, પણ એક વ્યવસ્થિત ટીમ બની ગઈ છે અમુક લોકોની, કે જેઓ લોકો પોતાનું ગેરકાયદેસર કામ દબાઈ રાખે છે અને બીજાના સાચા કામને એ એક્સપોઝ કરે છે, ખોટી રીતે એક્સપોઝ કરે છે. સોસાયટીએ જ્યારે 1973માં જ્યારે કબજો લેવાનો થયો, મકાનોનો કબજો આપવાનો થયો, ત્યારે કોઈ પણ સભાસદે મારા ઠરાવને આધારે કોઈ પણ સભાસદે પોતાની રીતે પોતાનું મકાન લઈ શક્યો નથી. ફક્ત અને ફક્ત લોટરી દ્વારા સોસાયટીના મકાનોની વહેંચણી કરવામાં આવી હતી. એ ફંક્શન પણ સોસાયટીએ ઓર્ગેનાઇઝ કરેલું, પણ એની જવાબદારી ફક્ત અને ફક્ત સ્ટેટ બેંકના સિનિયર મેનેજરોના હસ્તે જ રાખવામાં આવેલી. તેઓએ આ લોટરી સિસ્ટમ કરાવેલી અને એ પ્રમાણે દરેકને મકાન મળ્યા છે. કોઈને ઓછી જગ્યા મળી છે, કોઈને વધારે જગ્યા મળી છે, કોઈને રોડ 20 ફૂટ કરતાં પણ વધારે પહોળા મળી શક્યા હોય થોડા ઘણા, પણ 20 ફૂટથી ઓછો રોડ કોઈને મળ્યો નથી. હા, હું જે મકાન રહું છું એ જોડકું 12 નંબરનું, જેમાં હું 12A નો માલિક છું અને 12B મારી બાજુનો ટેનામેન્ટ છે અડધું. આ એક જ મકાન એવું છે કે જેનું મુખ્ય દ્વાર સોસાયટીના રોડ ઉપર નથી, પણ જાહેર રોડ પંચાયતના, હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ ઉપર એનું ફ્રન્ટેજ આવેલું છે. એટલે આ સંજોગોમાં 12A અને 12B ને સોસાયટીનો કોઈ જ રોડ મળતો નથી, એ હકીકત છે. સોસાયટીના એવા ઠરાવ પ્રમાણે, 1973ના ઠરાવ પ્રમાણે એવો નિયમ બનાવેલો હતો કે કોઈએ સોસાયટીના રોડ ઉપર બાંધકામ કરવું નહીં, રોડ ઉપર બાંધકામ કરવું નહીં સોસાયટીના. કારણ કે 48 જોડકામાંથી 46 જોડકા સોસાયટીના રોડ ઉપર મુખ્ય પ્રવેશ દ્વાર ધરાવે છે. આ જોડકું અમારું છે એ ફક્ત અને ફક્ત માર્જિન ઉપર, મેઇન રોડ જાહેર રસ્તાના માર્જિન ઉપર આવેલું છે. થોડુંક ત્રાસું હતું એટલે 12B ને થોડી ઓછી જગ્યા મળી, 12E ને ત્રાસણીનો લાભ મળ્યો, એટલે કે મને ત્રાસણીનો લાભ મળ્યો અને મને આગળ લગભગ 12 ફૂટ જગ્યા વધારે મળી. 1978માં મેં આ મારા મકાનમાં વધારાના માર્જિનમાં બાંધકામ ચાલુ કર્યું, ત્યારે સોસાયટીએ વાંધો ઉઠાવેલો. આ બાબતમાં સોસાયટીએ મારી સામું કેસ પણ કરેલો, બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં કેસ કરેલો મારી વિરુદ્ધમાં. એ કેસનું નકલ મારી પાસે નથી, મેં કઢાવી નથી, કારણ કે દાવો નીકળી ગયો હતો સોસાયટીનો. એ કારણસર નીકળી ગયો હતો કે નામદાર કોર્ટે એક્સ પાર્ટી ડિસિઝન લીધેલું હતું. અમે રેગ્યુલર કોર્ટમાં હાજર હતા, સોસાયટીના 2 વકીલો સોસાયટીએ રોકેલા, છતાં એક પણ વકીલ કોર્ટમાં આવતા નહોતા. સોસાયટીનો કોઈ ઓફિસ બેરર પણ ત્યાં આગળ આવતા નહોતા અને કોર્ટે અમને એક તરફી સાંભળી અને ડિસિઝન આપ્યું હતું. અમે જે રજૂઆત કરેલી કે અમે સોસાયટીનો રોડ ઉપર કોઈ દબાણ કરેલું નથી, સોસાયટીના માર્જિનમાં અમે બાંધકામ કરેલું છે, માર્જિન અડધા અડધા માર્જિન વહેંચીને બાંધકામ કરેલું હતું. આગળનું માર્જિન હતું એ ખુલ્લું હતું, જેનો પણ મારો જ કંટ્રોલ હતો, એટલે એ બાંધકામ કરેલું હતું. દાવો નીકળી ગયો, છતાં પણ મારું મકાન અને હું પોતે સોસાયટીના ઘણા જ વ્યક્તિઓના દિલ અને દિમાગમાં ઈર્ષાનું કારણ બની ગયું. મકાન મારું ઈર્ષાનું કારણ બની ગયું, હું પણ ઈર્ષાનું કારણ બની ગયો. મને કોઈ ખબર નથી કે મેં કોઈનું શું બગાડ્યું હતું કે બગાડ્યું છે કે હું બગાડીશ. આજ સુધી મેં કોઈનું કંઈ બગાડ્યું નથી,
હકીકત છે, કોઈ પણ વ્યક્તિને મારા વિરુદ્ધ ફરિયાદ હોય તો એને મને જાણ કરવી જોઈએ. મેં ગેરકાયદેસર કામ કર્યું તો મને લેખિતમાં જાણ કરવી જોઈએ. સોસાયટીએ જો કોઈ ઠરાવ કર્યો હોય કે સોસાયટીના કોઈ પણ રહીશે પોતાના ઘરમાં કોમર્શિયલ કામ કરવું ન જોઈએ, મતલબ કે ઉપયોગનો પ્રકાર બદલવો ન જોઈએ, રહેઠાણમાંથી કોમર્શિયલ ન કરવું જોઈએ, નોન રેસિડેન્શિયલ ન કરવું જોઈએ, એવો કોઈ જો ઠરાવ હોય તેની કોપી પણ મારી પાસે નથી. એવો કોઈ ઠરાવ જ નથી અસ્તિત્વમાં, અને જો હોય તો એનું લેખિત મને જાણ કરવી જોઈએ. કોઈ જાણ આ સુધારી કરી નથી. મેં મારું આગળ બાંધકામ કરેલું એ અનઓથોરાઇઝ્ડ હતું. મેં પાછળના માર્જિનમાં બાંધકામ કર્યું એ પણ અનઓથોરાઇઝ્ડ હતું, ઓથોરાઇઝ નહોતું. ઉપર જ્યારે મકાન બનાવ્યું મેં ત્યારે પ્લાન મૂકેલા, એ પ્લાન પણ મને હવડા તરફથી પાછા આપવામાં આવેલા સુધારા માટે, કે મેં બાંધકામ ચાલુ કરી દીધેલું એટલે એ પાછા આવ્યા હતા. પછી મેં પ્લાન મૂક્યા હતા, બધું જ ઇરેગ્યુલર હતું, એટલે કે ગેરકાયદેસર તો ન કહી શકીએ પણ પરવાનગીવાળું નહોતું. પરવાનગી જરૂરી હોય છે કોઈ પણ બાંધકામ કરતા પહેલાં. હવે 2011 સાલમાં રાજ્ય સરકારે એક કાયદો બનાવ્યો જેનું શોર્ટ નામ ગ્રુડા છે, ગ્રુડા GRUDA, તેનું અર્થ થાય છે ગુજરાત ગુજરાત રીડેવલપમેન્ટ ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ. એ કાયદા હેઠળ એવી ફેસિલિટી, એવી સવલત જનતાને આપવામાં આવી કે જેને બાબત જ્યારે કોર્ટમાં જતી ત્યારે આડાઅવળા ઉલટા સુલટા નિર્ણયો આવતા હતા. નીચલી કોર્ટમાં કહી ચૂકવતા, હવે ઉપલી કોર્ટમાં એનાથી ફરી જાય ચૂકવાતો, એની ઉપર હાઈકોર્ટમાં જાય ત્યારે કંઈક ફરી જાય હતું, સુપ્રીમમાં જાય તો ફરી જાય. અરે ભાઈ, બધી જ ન્યાયિક સંસ્થાઓના જો નિર્ણયો યોગ્ય હોત તો આટલી બધી લાંબે સુધી જવાની ફરજ ન પડે. એક કોર્ટ કંઈક આપે, મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે, સંપૂર્ણપણે હું ન્યાયતંત્રમાં માનું છું, પણ રાજ્ય સરકારને એવું લાગ્યું કે અમુક નિર્ણયો હાઈકોર્ટના અને અમુક જગ્યાથી એવા આવવા માંડ્યા કે એમાં મ્યુનિસિપલના સત્તાધીશોને દોષિત ઠેરવવામાં આવ્યા અને વ્યક્તિગત તેમની જવાબદારી નક્કી કરવામાં આવી. એના આધારે એમની સામે કામ ચલાવવા માટેના હુકમો થવા માંડ્યા કોર્ટોમાં વિવિધ કક્ષાએ. એટલે રાજ્ય સરકારે આ પરિસ્થિતિનો અંત લાવવા માટે આ કાયદો બનાવ્યો, જેના હેઠળ જરૂરી નિયમો, અધિનિયમો અને કલમો બનાવવામાં આવી જેનાથી અનિયમિત બાંધકામને નિયમિત કરી શકાય, અનઓથોરાઇઝ્ડ કન્સ્ટ્રક્શનને ઓથોરાઇઝ કરી શકાય, જેના માટે ફી નક્કી કરવામાં આવી, જેના માટે દંડની રકમ પણ નક્કી કરવામાં આવી. દાખલા તરીકે નિયમો પ્રમાણે 100 મીટર સુધીનું બાંધકામ જો અનિયમિત હોય તો એને નિયમિત કરવા માટે 4,000 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી. 100 મીટરથી વધી જાય અને 101 મીટર પણ જો થઈ જાય તો એ રકમ ડબલ થઈ જાય, એટલે કે 8,200 મીટર સુધી 8,000 થઈ જાય. કોઈને પણ આ અનિયમિત બાંધકામની અંદર અનિયમિત ઉપયોગ, એટલે કે રેસિડેન્સમાંથી કોમર્શિયલ ઉપયોગ કોઈ કરતું હોય, મ્યુનિસિપાલિટી એનો કોમર્શિયલ ટેક્સ પણ લેતી હોય, છતાં પણ અનિયમિત બાંધકામ હોવાને કારણે જો કોઈ ફી ભરવાની થાય તો એની ફી ડબલ કરી દેવામાં આવી, એટલે કે 100 મીટર સુધી 8,000 રૂપિયા, 100 મીટરથી 200 મીટર સુધી 16,000 રૂપિયા, અને 200 મીટરથી ઉપર સુધી 300 મીટર સુધીમાં 24,000 રૂપિયા, એમ દર 100 મીટરે 8,000 રૂપિયા વધવાના થાય. મારા મકાનમાં ફર્સ્ટ ફ્લોર ઉપરનું બાંધકામ જે અનિયમિત હતું તેને નિયમિત કરવા માટે મને 8,000 રૂપિયા, 4,100 મીટર સુધી, 100 મીટરથી વધારે થતું હતું એટલે 8,000 રૂપિયા મારે ભરવાના થતા હતા. નીચે ગ્રાઉન્ડ ઉપર ફ્લોર ઉપરનું મારું બાંધકામ જે
કોમર્શિયલ વપરાતું હતું, કારણ કે કોર્ટમાં મેં સામે જે કેસ કરેલો કે આ ગેરકાયદેસર કાર્યવાહી અશ્વિન પટેલ કરે છે કે કરાવે છે, એ કાયદાના જોગવાઈઓ પ્રમાણે એ દાવો ડિસમિસ થઈ ગયો. છતાંય પણ અનિયમિત કામ કોર્ટની સત્તા નથી કે નિયમિત કહી શકે, એ સત્તા કોર્પોરેશનની હોય, વહીવટી પાંખની સત્તા હોય. એ સત્તાને આધારે મારે આ નિયમિત કરાવવાની જરૂર હતી, એટલે મેં આ બાબતની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી એટલે એની તપાસ ચાલુ થઈ. એની તપાસ માટે જવાબદાર સક્ષમ અધિકારીઓ મારે ત્યાં આવી ગયા. મકાનની ફોટોગ્રાફી કરી, બાંધકામની જગ્યાની માપણી કરી, બાજુમાં રોડ ઉપર મારી સીડી પણ કાયદેસર છે, કારણ કે રોડ આપણે અત્યાર સુધી સામાન્ય વાત કરી. હવે વાત કરીએ કે મારું અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શન, એટલે કે બિન પરવાનગીવાળું કન્સ્ટ્રક્શન કાયદેસર કરાયું, એમાં શું કર્યું? કાયદા પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને, જેની અંદર મારું આ મકાન આવેલું છે સાઉથ વેસ્ટ ઝોનમાં, ત્યાં આગળ મેં અરજી આપી સાથે સાથે ફી નક્કી કરી, એટલે મને પ્રિન્સિપાલિટી દ્વારા લેટર આપવામાં આવ્યો. લેટર આપ્યો એમાં જણાવ્યું છે 21 ઓગસ્ટ 2014 રોજ કે ન્યૂ વેસ્ટ ઝોન ખાતે વેજલપુર અમે જે અરજી કરેલી તે સંદર્ભે નિયમિત કરવા અંગે નીચે પત્રકમાં જણાવ્યા મુજબની ફી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દિન 30માં જમા કરાવી બાંધકામ નિયમિત કરવા અંગેનો હુકમ મેળવી લેવા વિનંતી છે. બાંધકામનું વર્ણન અને ફીની વિગત. અનધિકૃત વિકાસનું વર્ણન, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર બિલ્ટઅપ એરિયા ઉપયોગ શું થાય છે તો નોન રેસિડેન્શિયલ ક્ષેત્ર પર 183.68 ચોરસ મીટર, એટલે કે 100 મીટરથી વધારે હતું એટલે 100 થી 200ની વચ્ચે 16,000 રૂપિયા રકમ થાય, એટલે 16,000 મારી પાસે માગવામાં આવ્યા. ત્યાર પછી આ કન્સ્ટ્રક્શનમાં મારું આગળ માર્જિન ઓછું પડતું હતું પાર્કિંગ માટે. દરેક જગ્યાએ કાયદેસર કરાવવું હોય તમારું ઉપયોગ કાયદેસર કરાવવો હોય અને જો તમે કોમર્શિયલ ઉપયોગ કરતા હો તો એના માટે અમુક બહાર પાર્કિંગ રાખવું ફરજિયાત છે. પાર્કિંગ ઓછું હોય તો એની ફી થતી હોય છે, પેનલ્ટી થતી હોય છે. દર 1 ચોરસ મીટર જગ્યા ઓછી હોય તો એને 1500 રૂપિયા પેનલ્ટી લાગે છે. મારે આગળ પાર્કિંગ માટે અને માર્જિન માટે 14.47 મીટર જગ્યા ઓછી હતી, એટલે આમાં મારી પેનલ્ટી થઈ 21,705 રૂપિયા. આ 21,705 રૂપિયા અને 16,000 રૂપિયા બિલ્ટઅપ એરિયાનો ફી, એ થઈને મારે 37,705 રૂપિયા ભરવાની મને નોટિસ આપી મ્યુનિસિપાલિટીએ તારીખ 21 ઓગસ્ટના રોજ. એ તરત જ બીજે દિવસે 22 ઓગસ્ટ 2014ના રોજ મેં આ રકમ ભરી દીધી, 37,705 રૂપિયા. એ ભર્યા પછી મને બીયુ પરમિશનનો લેટર આપ્યો, પત્ર આપ્યો ગ્રાઉન્ડ ફ્લોરનો કોમર્શિયલ ઉપયોગ માટેનો. કબજેદાર શ્રી અશ્વિનભાઈ પટેલ, બ્લોક નંબર 12A, ટેનામેન્ટ નંબર જે છે એ છે, સરનામા જલતરંગ સ્ટેટ બેંક સોસાયટી, સ્થળની વિગત ટીપી સ્કીમ વેજલપુર, ફાઇનલ પ્લોટ નંબર 1, સબ પ્લોટ નંબર લખ્યો નથી, વિષય ગ્રુડા 2012 અંતર્ગત બિન પરવાનગીનું બાંધકામ નિયમિત કરવા બાબત.
નોન રેસિડેન્શિયલ વપરાશના હેતુ માટે સક્ષમ અધિકારીની પરવાનગી વિના અનધિકૃત વિકાસ કર્યો છે. તમે અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે ઉપરોક્ત સંદર્ભે તારીખ 21-8-2000 અરજી કરી છે. મુકરર સત્તા અધિકારી એટલે કે એપ્રોપ્રિએટ ઓથોરિટી માગણી કરેલ ફી 22-8-2014 રોજ તમે ચૂકવી છે. ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત અધિનિયમ 2011 જેને હવે સદરૂ અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે અને તે હેઠળના વિષય તે હેઠળના નિયમોની જોગવાઈઓ હેઠળ તમે અમુક આવા તમામ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે. મતલબ કે આઈ હેવ કમ્પ્લાઇડ વિથ ઓલ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ લો. તેથી હવે કલમ છ ની પેટા કલમ 3 જોગવાઈ અનુસાર હું નીચે સહી કરનાર આથી નીચેની શરતોને આધીન રહીને નીચે જણાવેલ અનધિકૃત વિકાસને નિયમિત કરવાનો હુકમ કરું છું. તમે કરેલા એકરાર તથા રજૂ કરેલ પુરાવાના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જો તે ખોટા જણાશે તો આ પ્રમાણપત્ર આપવા રદ થયેલ ગણાશે અને તે માટે અલગથી નોટિસ આપવામાં આવશે નહીં. આ પ્રમાણપત્રથી સદરહુ બાંધકામને વાપરવાની પરમિટ પણ મળે છે. એવી રીતે નિયમિત કરવાની બાબતોની વિગતો નીચે મુજબ છે. અનુક્રમ નંબર 1 અનધિકૃત વિકાસનું વર્ણન, બિલ્ટ અપ એરિયા ગ્રાઉન્ડ ફ્લોર, વપરાશ પ્રકાર શોપ, ક્ષેત્ર પર 183.68 ચોરસ મીટર, વસૂલ લીધેલ રકમ 16,000. અનુક્રમ નંબર 2 ડેફિસિટ ઇન પાર્કિંગ, પાર્કિંગ ઓછું હોવાથી ડેફિસિટ ગણાય, એ થયો 14.47 મીટર હોવાથી 21,705 રૂપિયા ભરવાથી કુલ રકમ 37,705 રૂપિયા ભર્યા હોવાથી આ તમને મંજૂરી આપેલ છે. મદદનીશ સહી કરનાર મદદનીશ નગર વિકાસ અધિકારી, ગુડાસેલ, ન્યુ વેસ્ટ ઝોન, તારીખ 22-8-2014. આજ પ્રમાણે ઉપરનો પહેલો માળ એટલે કે ફર્સ્ટ ફ્લોર પણ જેમાં પાર્કિંગની સવાલ નથી રેસિડેન્સ માટેનો છે. બિલ્ટઅપ એરિયા જેનો 133.30 મીટર છે, જેને 8,000 રૂપિયાની ફી લઈ, ઇમ્પેક્ટ ફી લઈ અને એ પણ આજ તારીખે અલગ પત્રથી આ કાર્યસર કરી આપવામાં આવેલ છે. આપણે અગાઉ જોયું તેમ બીયુ પરમિશનના 2 પત્રો, કોમર્શિયલ ઉપયોગ ગ્રાઉન્ડ ફ્લોર અને રેસિડેન્શિયલ ઉપયોગ ફર્સ્ટ ફ્લોર, એ મેં આપને જણાવ્યું. હવે આ મારી પાસે જગ્યાનો નકશો છે. આ નકશો બહુ વ્યવસ્થિત તો આમાં જોઈ નહીં શકાય, પણ ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગનો પ્રકારમાં કોમર્શિયલ મંજૂરી છે, ફર્સ્ટ ફ્લોરમાં રેસિડેન્શિયલની પરવાનગી છે. આ પ્લાન મંજૂર થયેલો છે, એનું બીયુ પરમિશનો બધી મળેલી છે, એ જ પ્રમાણે મારું રહેઠાણ કાયદેસરનું મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રુડા એક્ટ હેઠળ કરી આપેલું છે. આ કામને કોઈ પણ વ્યક્તિ આ કાયદા હેઠળ કોઈ પણ જગ્યાએ એને ચેલેન્જ ન કરી શકે. કોર્ટમાં જાય તો પણ કોર્ટમાં પણ આના માટે નિર્ણય લેવો અઘરો છે, કારણ કે સરકારે એ કાયદામાં ઘણી બધી એવી જોગવાઈઓ મૂકેલી છે કે કોઈને પણ આ
જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, એને લગતી કંઈ પણ તકલીફ હોય, એનો કોઈ ડિસ્પ્યુટ હોય, તો એને માટે રાજ્ય સરકારને લખવું, કોઈ પણ જે પણ જૂના કેસો હોય અને આ બાંધકામ હેઠળ રેગ્યુલર ધરી આપવામાં આવ્યા હોય, તો એ કેસોમાં પણ એ કાયદેસરની જે પ્રક્રિયા ચાલતી હોય એને રદ કરી દેવી અને એને બંધ કરી દેવી અને આ કાયદા હેઠળ એનો અમલ કરવો. એટલે જોઈ શકાય છે કે જલતરણ સોસાયટીમાં મારું મકાન મ્યુનિસિપાલિટીના રોડ ઉપર આવેલું હોવાથી અને મને કોઈ રસ્તો સોસાયટીનો ન મળતો હોવાથી અને માર્જિન વધારે હોવાથી જરૂર પ્રમાણેનો માર્જિનનો ઉપયોગ કરીને મેં જે બાંધકામ કરેલું હતું એને કાયદેસરતા મળી ગઈ છે. આને માટે કોઈ પણ કોર્ટમાં આને પડકારી શકાય નહીં અને જો પડકારવામાં આવે તો બચાવમાં મારા તરફથી જે પણ વ્યક્તિ કોર્ટમાં દાવો લડતો હોય એ આ કાયદાનું જોગવાઈનું રજૂઆત કરે એટલે ત્યાંથી એનું પૂર્ણ વિરામ આવી જાય. કોઈ પણ કોર્ટ આમાં નિર્ણય લઈ ના શકે, નેગેટિવ નિર્ણય ન લઈ શકે. આ કાયદામાં જોગવાઈ કરેલી છે અને કાયદો સર્વે સર્વા છે. હવે જલતરણ સોસાયટીની વાત કરીએ ત્યારે હમણાં મારા ધ્યાનમાં આવ્યું છે અમુક સોસાયટીના સભાસદો દ્વારા કે એક ટીમ, આમ તો એ ટીમ ગેંગ જેવા કામ કરે છે, ગેંગ સક્રિય તોફાની ટોળકી એવા કામ કરે છે જે કાયદામાં માનતી નથી, એમ જ માને છે કે એ લોકોના અમુક લોકોએ સોસાયટી ઉપર કબજો જમાવ્યો છે અને એ ધારે તે કરી શકે છે. તો એ મારા સાહેબો ભૂલી જાય છે કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ પણ છે અમલમાં, એ હેઠળ તમારે દર વર્ષે ફરજિયાત વાર્ષિક સભા બોલાવવી પડે, સોસાયટીના ઠરાવો હોય એને લોકોને આપવા પડે, બાયલોઝ બનાવ્યા હોય કે બનાવવાના હોય તેની મંજૂરી પણ લોકોની લેવી પડે, બાયલોઝ કોઈ દિવસ વર્કિંગ કમિટી એટલે કે પ્રતિનિધિઓની સભામાં ના થઈ શકે, બાયલોઝ હંમેશા જનરલ બોડીમાં થાય અને બધા એના માટે જવાબદાર હોય. આ બાયલોઝ પણ જો ખોટા બન્યા હોય તો એ ગેરકાનૂની કામ બને છે. કોઈ પણ સોસાયટી એવો ઠરાવ ન કરી શકે કે તે પોતાના કોઈ પણ સભાસદને સાથે બિનકાયદેસરનું કામ કરી શકે છે, એવો ઠરાવ ન થઈ શકે. સોસાયટીના જળતરણ સોસાયટીના સભાસદો તેઓની કબજાની જમીનના માલિક છે અને માલિકી નક્કી એમને એમની મિલકતનો ઉપયોગ કેવી રીતે કરવો એ પોતાનો અધિકાર છે. આના માટે સોસાયટી કોઈ એવો ઠરાવ ન કરી શકે કે કોઈએ કોમર્શિયલ બાંધકામનો ઉપયોગ ન કરવો, કોમર્શિયલ ઉપયોગ ન કરવો. અને જો ન કરવાનો હોય તો ઘણા જે લોકોના ઘરમાં છોકરાઓના ટ્યુશન ક્લાસીસ થયેલા છે, અમુક લોકો ઘરમાં ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે, પોતાના માલ વેચાણવાના માલના ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે, ઘણા લોકોએ ગોડાઉન તરીકે ટીવીના ગોડાઉન તરીકે પણ મકાનો ભાડે આપેલા હતા, તો આ બધા સામે કોઈ નથી પ્રવૃત્તિ કરાતી, એમાં એમને કોઈ ગુનો નથી લાગ્યો. થઈ ગયું એમ કહે છે, નવું નહીં કરવાનું. દરેક કામ કર્યા પછી જૂનું જ થઈ જાય છે ભાઈ, એ નવા કામ રહેતા નથી, એ જૂના જ થઈ જાય છે. બીજું કે સોસાયટીમાં કોણ એવો સભ્ય છે મારે જાણવું છે કે જેણે પોતાના ઘરની બહાર 4 ફૂટનો રોડ દબાવી અને બાંધકામ કર્યું છે. હું નામ નથી આપતો, બધા મારા મિત્રો છે, બધા જ મારા સોસાયટીના સહયોગીઓ છે, કોઈને હું આમાં કોઈ દોષ આપવા નથી માગતો, પોતાની જરૂર છે એટલે એમણે કામ કર્યું. પણ એવા કયા લોકો આ ગેંગને સહકાર આપે છે કે જે પોતે ગેરકાયદેસર કામ કરે છે, રોડ ઉપરનું બાંધકામ આ ગ્રુડા એક્ટ હેઠળ પણ કાયદેસર નથી થયું. એક વ્યક્તિએ ગ્રુડામાં અરજી આપી હતી પોતાના મકાનને રેગ્યુલર કરાવવા માટે અને એ તપાસમાં એમનું બાંધકામ રોડ ઉપરનું હતું, 4 ફૂટના રોડ ઉપર આગળ 4 ફૂટનું બાંધકામ હતું, એમણે તોડી નાખી અને આવવા કહ્યું હતું અને ભાઈએ તોડ્યું નથી એટલે એ બાંધકામ પણ મંજૂર થયું નથી. મારી ગણતરી પ્રમાણે આપણી સોસાયટીમાં 48 મકાનોથી ફક્ત એક જ મકાન મારું એવું છે કે જેને સંપૂર્ણ
કાયદેસરનું છે, ચાહે મારે આ દેશ લોકશાહી દેશ છે, આ લોકશાહી દેશની અંદર લોકો કરે ને એ કાયદેસરનું હોવું જોઈએ. લોકો કોઈને મારી નાખવાનો ઠરાવ ના કરી શકે, લોકો કોઈને જંગલમાં મોકલી દેવાનો ઠરાવ ના કરી શકે, કોઈની મિલકત ઉપર હાથ મારવાનો કે વેચી દેવાનો પ્રયત્ન ના કરી શકે, એવો ઠરાવ ના કરી શકે. જો 48 મકાનોમાંથી 30 પણ કરતા વધુ માણસોએ સોસાયટીના 20 ફૂટના રોડને ડાબ્યો હોય બાંધકામ કરીને, તો એ લોકો કેવી રીતે આ ગેંગને સાથ આપી અને મારા કેસની અંદર મૌન રાખી શકે? મૌન રાખવું એટલે બહુ જ મુશ્કેલી બાબત છે. એને એવું સમજી લેવામાં આવે છે કે જાણે કે આપણે સોસાયટીના બધા જ સભ્યો ટેકો છે, કોની તાકાત છે કે આપણી વિરુદ્ધમાં બોલશે? એવું નથી. જો અમારી ઉપર ગેરકાયદેસરનું દબાણ લાવવામાં આવશે, કોઈ ટોળાબંધી કે બિનલોકશાહી કામ કરવામાં પ્રયત્ન કરવામાં આવશે, તો એની બાબતમાં જરૂર પોલીસ ફરિયાદ થશે. અને યાદ રાખો કે જે રીતે સોસાયટીનો કબજો તમે ગેરકાયદેસર લઈને બેસી ગયા છો, તમે સભાસદ નથી, તમારા પિતાજી સભાસદ છે, તમે સોસાયટીના સેક્રેટરી બનો છો કે ચેરમેન બનો છો, કઈ હોદ્દાએ તમે બનો છો? તમારા પિતાજી પણ સોસાયટીના સભ્ય છે, તમે કયા હોદ્દાએ બનો છો? તમે સોસાયટીના નોકર બની શકો છો, તમે સોસાયટીના મેનેજર બની શકો છો, સોસાયટી તમને મેનેજર કે એપોઇન્ટ કરી શકે છે, તમને પગાર પણ આપી શકે છે સોસાયટી, પણ સોસાયટી કરી શકે છે. સોસાયટીના સભાસદ ન હોવા છતાંય તમે એના ઓફિસ બેરર બનો, તેવો કોઈ જ સોસાયટીનો લેખિત ઠરાવ આજ સુધી નથી અને વર્ષોથી આ ચાલ્યું આવે છે. સોસાયટીના ખર્ચાનો કોઈ હિસાબ આપતા નથી. એક વ્યક્તિ આવીને મારી પાસે કહી ગઈ હતી અગાઉ કે એને મકાન લેજું, ત્યારે એની પાસેથી 50,000 રૂપિયા ચેકથી માગવામાં આવ્યા ટ્રાન્સફર ફી, અને 50,000 રૂપિયા બે નંબરના માગવામાં આવ્યા, એટલે કે રોકડા માગવામાં આવ્યા. કયા બંધારણને, કયા કાનૂનને, કયા બાયલોઝના આધારે રોકડા પૈસામાં માગવામાં આવ્યા એ મોટો સવાલ છે. હું નથી માનતો કે આ મિત્ર જાહેરમાં આવે, કારણ કે એમને પણ અહીંયા સોસાયટીમાં કાયમ રહેવાનું છે અને એમને કોઈ માણસોનો તાપ સહન ન થતો હોય તો એ ન બોલે. પણ જ્યારે વધુ મતી ગેરકાયદેસર કામ કરનાર સભ્યો કાયદેસર કરવા ઈચ્છનાર માણસ સામે જ્યારે કોઈ મોરચો માંડે, ત્યારે તે ગેરકાનૂની બની જાય છે અને આ બાબતને સજા પણ થાય છે. કોઈ માણસ LIC માં નોકરી કરતો હોય, કોઈ માણસ બેંકમાં નોકરી કરતો હોય અને જો ઓફિસર બન્યો હોય, ઓફિસ બેર બન્યો, તો એણે સમજી લેવું જોઈએ કે આજ સુધી એણે કોઈ સિક્કા એના સહીના સિક્કા આજ મેમ્બરોને આપ્યા નથી. આ સંજોગોમાં કમિટી છે કે નહીં એ પણ કાયદેસર નથી. મેં સોસાયટીને એક રજિસ્ટર AD લેટર ભૂતકાળમાં મોકલેલો, એ લેટર 15 દિવસે મને પાછો મળ્યો કે આવી કોઈ જગ્યા જ નથી. તો સોસાયટીમાં કોઈ કમિટી ના હોય, કોઈ ઓફિસ બેરર ના હોય, સોરી મને એડિટિંગ આવડતું નથી, એના વચ્ચે વચ્ચે ફોન આવી જાય છે એટલે ડિસ્ટર્બન્સ થાય છે, આઈ રિગ્રેટ ફોર દેટ. એનીવે આ સોસાયટીમાં રહેનારા સભાસદોના અમુક સભાસદના દીકરાઓ મોટા થઈ અને આ સોસાયટીમાં ઠરાવ કરાવી અને ઓફિસ બેરર બન્યા છે. એમાં ઘણા બધા એવા છે કે જે LIC માં નોકરી કરે છે, સ્ટેટ બેંકમાં નોકરી કરે છે, કોઈ બીજી અલગ કંપનીઓ પણ નોકરી કરતા હશે. પણ આ લોકોએ સમજવું જોઈએ કે આ જગ્યા સંભાળતા પહેલાં એમની જવાબદારીઓ ઘણી બધી છે. સોસાયટીમાં ગેરકાનૂની કાર્યવાહીઓ કરી અને વહીવટ ન કરાય, સોસાયટીનો હિસાબ કિતાબ છેલ્લા 25 વર્ષથી ઓડિટ થયો છે કે નહીં એનો કોઈ હિસાબ નથી. મને કોઈ ઓડિટ થયેલા હિસાબની વારંવાર માગણી કરવા છતાં, મૌખિક માગણી કરવા છતાં કોઈ હિસાબ આપવામાં આવ્યા નથી. એક વખત મેં આ બધી બાબતોનો રજિસ્ટર્ડી લેટર લખી અને નોટિસ મોકલી, રજિસ્ટર્ડું AD એક્સેપ્ટ થયા વગર, એટલે કે લીધા વગર પાછું આવ્યું. જે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સોસાયટીમાં કોઈ કમિટી જ નથી, સોસાયટીમાં કોઈ ઓફિસ બેર નથી. તો જે લોકો આ સરકારી નોકરીઓ કરે છે, બેંકોમાં નોકરી કરે છે, LIC નોકરી કરે છે, આ લોકો સમજી લે કે મેં ક્યારેય પણ તેઓની બાબતમાં ક્યારેય ખરાબ વિચારેલ નથી, ખોટું વિચારેલ નથી. એ લોકોને મુશ્કેલીમાં મૂકવાનો મેં કોઈ ઈરાદો સુધ્ધો ક્યારેય પણ વિચાર્યો નથી. પણ જો મારે મારા કાયદેસરના કામમાં, મને જે કાયદેસરની રાહત મળે છે આ દેશની સરકાર દ્વારા
राष्ट्रीय सरकार द्वारा, राज्य सरकार द्वारा, म्युनिसिपल कॉर्पोरेशन द्वारा, कानून द्वारा आ बधी जो बाबतों सामे जो विरोध करवामां आवशे तो मारे आ लोको सामे खास पगलां लेवामां मजबूर थवू पड़शे कि आ लोको कया धोरणे आ ऑफिस बेरडशे, कया धोरणे ऑफिस बेरडशे। एमने पिताजी जीवता होय छतां पण ऑफिस बेरड सोसायटीमां सभ्य तरीके पिताजी अने वहीवटी करनार तरीके આવો કોઈ ઠરાવ ના ચાલે સોસાયટીનો, સોસાયટીનો ઠરાવ લેતા પહેલા સોસાયટીનો આવો બાયલો હોવો જોઈએ, આ બાયલો રાજ્ય સરકારના રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝમાં મંજૂરી મેળવેલો હોવો જોઈએ। આવો કોઈ મેળવેલો જો હુકમ હોય, મંજૂરી મેળવેલો કે સોસાયટીમાં સભાસદ સિવાયના બીજા કોઈ પણ વ્યક્તિને ઓફિસ બેરર, નોકર નહીં ઓફિસ બેરર તરીકે કામ સોંપવું, તે ઠરાવની મને નકલ મોકલવામાં આવે ન આવે, અને જો અમારી કોઈ પણ જાતના આડાઅવળા પ્રયત્નો કરવામાં આવશે તો મારે ન છૂટકે મારા પોતાના બચાવમાં, મારી મિલકતના બચાવમાં મારે એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે અને કદાચ આ બાબતમાં ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે। કારણ કે કોઓપરેટિવ પ્રમાણે સોસાયટીનો વહીવટ કોઈ દિવસ હિસાબ વગર થાય નહીં, હિસાબોનો સીએ પાસે ચાર્ટર્ડ પાસે એનું હિસાબો તપાસાવડાવવો પડે અને એ સભાસદોની નકલ આપવી પડે। આ બધો જ રેકોર્ડ દર વર્ષે રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝમાં જે લાગુ પડતી ઓફિસમાં આ રેકોર્ડ મોકલી આપવો પડે। અમે આવો રેકોર્ડ એક અધિકારીની પાસે આ લગતા હોતા અધિકારી રજિસ્ટ્રી લેટરથી મોકલેલો, ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી, કોઈ આપ્યો નથી। મતલબ કે આવો કોઈ રેકોર્ડ બનાવેલો નથી સોસાયટીએ કે સોસાયટીએ ક્યાં આપેલો નથી। આ સંજોગોમાં કોઈ પણ જાતનું વૈમનસ્ય રાખી અને કાર્યવાહી જો કરવામાં આવશે તો મારે ન છૂટકે આવા લોકો સામે કાયદેસરના અને ફોજદારી રાહે પગલાં લેવા પડશે। અને બીજું કે આ બધી જ પ્રજા, આ ગેંગ બનાવનારી પ્રજા ભૂલી જાય છે કે તેમના પિતાજીઓને પણ આ સોસાયટીમાં લાવનાર હું હતો, તો એમના પિતાજી જીવતા હોય તેમને પૂછો, એ લોકોને સોસાયટીમાં આવવાનો વિચાર નહોતો, એ લોકો ડરતા હતા રાખિયાના અને આચાર્યના યુનિયન વખતે કે આ સોસાયટીમાં ઈમાનદારી હશે કે નહીં। મેં અને મિસ્ટર એવી મેનન, મિસ્ટર સેમ્યુઅલ આવા અમુક લોકોએ એ લોકોને વિશ્વાસ આપેલો અને બધા સભાસદો બનાવેલા છે। હવે એમની પ્રજા જ્યારે મારી વિરુદ્ધમાં કારણ વગર, કોઈ પણ દુનિયામાં કોઈ વ્યક્તિનું મેં ક્યારેય ખરાબ કર્યું નથી, કોઈની બાબતમાં સામે જઈને ઊભો નથી રહ્યો, સોસાયટી બધાએ ગઈકાલે સરકામ કર્યા બાંધકામ, કોઈ દિવસ હું ત્યાં જઈને જોવા પણ નથી ગયો, હું ત્યાં જઈને જોવા પણ નથી ગયો કે શું કાયદેસર ગેરકાયદેસર કરે છે। મારો અધિકાર છે આ જોવાનો, જો મારામાં જો મજબૂરીથી મને જો આ મુશ્કેલ મુકા પ્રયત્ન કરતા હોય તો હું મુશ્કેલી મુકાયો માણસ નથી। સોસાયટીમાં મેં પાણી માટે 40 વર્ષથી મને પાણી મળતું નથી, 40 વર્ષથી, અને સેંકડો ટેન્કરો મારે પાણીના મંગાવવા પડ્યા છે। આ બાબત મેં મ્યુનિસિપાલિટી જાણ કરી, મ્યુનિસિપાલિટીના સક્ષમ અધિકારીઓ જોવા આવ્યા, ત્યારે અમે વાત કરી કે સોસાયટીમાં બે બાજુથી પાણી આવે છે, પૂર્વ બાજુમાંથી આ શહેવાલી સોસાયટી બાજુથી આવે છે અને પશ્ચિમ બાજુમાં આ વેજલપુર નગરપાલિકા બાજુથી કોઈ કનેક્શન આવે છે। નગરપાલિકા સાઈડમાંથી જે કનેક્શન આવે છે તે બધે યોગ્ય પાણી સપ્લાય કરી શકે છે, કારણ કે ત્યાં લેવલિંગ છે। વિભાગ એકમાં જ્યાં સહેવાલી બાજુથી પાણી આવે છે એક જ જગ્યાએ, તે રોડ ઉપરથી જાય છે, ત્યાં આગળ ઊંડાણ છે, પાણી ઊંડાણ બાજુ જાય ત્યાં જતાં જતાં બધે આપતું જાય, આગળ જઈને વળીને અમારા ખાંચામાં આવે, જ્યારે અમારા સાઈડના ખાંચામાં ત્યારે એ ઢાળ ચડી ન શકે। આ સંજોગોમાં પાણી ચડતું નહોતું, ન છૂટકે અમારે કાનૂન કે ગેરકાનૂની રીતે અમારો પોતાનો બોર બનાવવો પડ્યો છે પાણીનો, આની પાછળ 1000 રૂપિયાનો ખર્ચો થયો છે, 1000 રૂપિયાનું અમારું બિલ આવે છે ઇલેક્ટ્રિકનું। આ બાબતનો કોઈ પણ નિર્ણય સોસાયટી કરતી નથી, અમને વળતર આપવા નથી માગતી, કાં પાણી આપો કે વળતર આપો, સોસાયટી કેવી છે, સોસાયટી ક્યાં છે, કાં સોસાયટી નથી, કોઓપરેટિવ સોસાયટી નથી, સોસાયટીના બાયલોઝ ને બધું અમલ મૂકવો છે, પણ અમલ કોણે મૂકવાનો, બધા મૂકવાનો હોય, તમે લોકો નક્કી કરો ગેંગ બનાવીને, એટલે શું તમે કાયદેસર થઈ ગયા, કોઈ કાયદેસર થતું નથી આ રીતે। હમણાં સાંભળ્યું તમે કે જો અશ્વિન પટેલ મકાન નીચે કોઈ કોમર્શિયલ આપશે તો હલ્લો બોલાવવામાં આવશે, બોલાવો હલ્લો, કાયદેસર કહ્યું મને કંઈ વાંધો નથી, હલ્લો બોલાવો, હું ડરું એવો માણસ નથી ભાઈ।
હલ્લો બોલાવવામાં તમે મને મારી નાખશો ને તો હું મરી જઈશ ખુશી ખુશી, પણ કોઈ દિવસ તમને ટાબે નહીં થવું. હું તમારું હિતે છું, તમારું ખરાબ કરવામાં તમારું નહીં, દુનિયામાં કોઈનું ખરાબ કરવા મેં ક્યારેય કોઈ પ્રયત્ન કર્યા નથી. અરે એટલું તો સમજો કે સોસાયટીમાં 48માંથી 40 ઘરને તો અંદર રૂમો કેવા છે મેં જોયા નથી ક્યારેય. મને કોઈ પડી જ નથી કે કોઈને હું જેને માથાવડ કરું, સમય કે અસમય જેને ઊભો રહું, ખાલી ખોટું પરેશાન કરું. કંઈ પણ કામ હોય તો ફોન ઉપર વાત કરી લઈએ, કોઈનું પણ કામ હોય તો. કે કોઈનો આ તો મને ફોન આવે છે, કોઈ બીજાને ઘરે જતું નથી, તો પછી આવું વૈમનસ્ય રાખી અને અમુક પ્રવૃત્તિ કરવાનો અમુક જ સ્થાપી કીધો છે, અમુક જ સ્થાપી દીધો જેને મેં ક્યારેય ખરાબ નથી કર્યું. હા, સોસાયટીના અમુક સભાસદો મારે ત્યાં મેં હોસ્પિટલને ભાડે આપેલું, ત્યારે હોસ્પિટલ ડૉક્ટરને ચડાવવા આવતા ત્યારે એટલું બધું ભાડું તમારે ના અપાય, કારણ કે એમના ઘરનું ભાડું આવતું નતું. મારું રોડ ઉપરનું મકાન હતું, ભાડું વધારે આવતું હતું. એમનું 1,500 ભાડું નતું આવતું, મારું 7,000 ભાડું આવતું હતું. અરે ભાઈ, તમારે મેં તમારું શું ખાધું છે? મેં આ મકાન પચાવી નથી પાડ્યું, હું સેકન્ડ હતો સોસાયટીનો, અને એ ધાર્યું તો આ મકાન મેં જબરજસ્તી લઈ શક્યો હોત. કમિટી મેમ્બર ભેગાથી પહેલાં 8-9 સભ્યો પોતે લઈ શક્યા હોત અને બાકીના લોકોને એલર્ટ કર્યા હોત. એવું નથી કર્યું, બધું જ કાર્યસરનું કર્યું છે, લોકશાહી ઢબે કર્યું છે, અને આના લોટરી સિસ્ટમથી કર્યું છે. આ મકાન લોટરીથી, ભગવાનથી, દયાથી જેને જે મકાન મળ્યા એ મળ્યા છે. આમાં કોઈ અમે કોઈ પ્રપંચ નથી કર્યો, કોઈ વૈમનસ્ય નથી કર્યું, કોઈની ઉપર ઉપકાર નથી કર્યો, કે કોઈનો અમે ઉપકાર લીધો પણ નથી. બીજું કે અમારા કોઈ પણ કામ, મારા હું સોસાયટી જો સભ્ય હોઉં, મારી પાસે પૈસા માંગુ, પૈસા નથી આપતો સોસાયટીના. સોસાયટી મને શું પૈસા, મને સેવા આપવા માંગે છે? કઈ બાબતના સોસાયટી પૈસા જોઈએ? સોસાયટી પાણી નથી આપતી, સોસાયટી પહેલું મુખ્ય પાણી છે, સૌથી પહેલી ચીજ પાણી છે. પાણી આવતું નથી, પંચાયતના માણસો હશે ત્યારે દાદાગીરી કરી હતી, એક જાણે દાદાગીરી કરી હતી કે હું આ લાઈનમાંથી પાણી નહીં લઈ દેવાતું. શું કરવાનું? લડવાનું, ઝઘડવાનું, માથા પડવાના, ગેરકાનૂની કામ કરવાના, ગુના કરવાના? ના ચાલે આવું બધું. આ બધી ગેરકાયદેસર વાત છે. જો ભવિષ્યમાં કંઈક કરવામાં આવે અને જો પોલીસ કેસ થશે તો એ જવાબદારી આ ગેંગની રહેશે. આ ગેંગના સભ્યોનું નામ નથી આપવા માગતો, એ લોકો પોતે પણ જાણે છે અને એવું સમજે છે લોકો કે ધારે આ સોસાયટી વધશે. તમે કરો, ધારે કરો, કોકને લોકોને ભીડાવો, મને મહેરબાની કરીને ના ભીડાવો. હું જ્યારે કોઈ પણ વાતને સિરિયસલી લઉં ત્યારે સરકારી ખાતા પણ મને મારાથી ચોખન ના થાય છે, એટલું યાદ રાખો. બીજું તો કંઈક કહેવું નથી મારે, પણ એક વસ્તુ જરૂર કેવી છે કે જે પણ કંઈક કરવાનો પ્રયત્ન મેં કર્યો છે અને મને સફળતા મળી છે એ કાનૂની રીતે મળી છે. મેં ગેરકાયદેસર કશું બાંધકામ કર્યું, સોસાયટીને રોડ દબાવ્યો નથી, સોસાયટી મને રોડ નથી આપ્યો. ચલો કેમ આ રીતે મકાન બનાવ્યું? મકાનો ગોઠવવાના હતા તો એ રીતે કેમ ગોઠવ્યા કે 12 નંબરના જોડકાને સોસાયટીના જ્યાં રસ્તા ઉપરનો ખૂણો છે ત્યાં આગળ ફક્ત 15 ફૂટ માર્જિન મળે છે અને આ બાજુ 35 ફૂટ જગ્યા મળે છે. આ જો મકાન આ રીતે બાજુ સોસાયટી બદલે છે, કે મેં આવું કંઈ બનાવ્યું નથી કે મને આગળ માર્જિન મળે, મને આગળ રોડ મળવો જોઈએ. જો તમે રોડ ગણતા હોય મારે આગળ જગ્યાને, તો એક બાજુ 35 ફૂટ ત્રિકોણ રોડ ના હોય, એક બાજુ 35 ફૂટની 2 ખૂણા હોય અને એક બાજુ 0 ખૂણો હોય. આવો 3 ખૂણીઓ રોડ દુનિયામાં ક્યાંય ના હોય. રોડ હોય તો 20 ફૂટનો મિનિમમ સરંગ રોડ હોવો જોઈએ આગળ, મતલબ કે આ મકાનને 20 ફૂટ પાછળ ખેંચી જવું પડે. ખેંચી જાઓ તમારા તાકાત હોય તો પાછળના મકાનને ઉડાડી દઈને રોડ, મારી આગળ, અમારા ઘરની આગળ રોડ તરીકે જગ્યા વાપરવા માટે. છતાં અમે કશું જ બોલ્યા નથી, કશું અમે કોઈને જવાબ નથી આપ્યો, કોઈ સુધી ઝઘડ્યા નથી. અમે જે પણ હંમેશા જવાબ આપ્યો છે એ રીતે આપ્યો છે કે કાયદેસર થવું જોઈએ. અને હું, અમે એવું નથી કે બધું કાયદેસર કરીએ છીએ. કોઈ માણસ એવો નથી કે તપસ્વી હોય, તપ કરતો એવું ના હોય. એટલે કાયદેસર રીતે જે કરવું જોઈએ એની અંદર મોટાભાગે અમે પ્રયત્ન કર્યો છે અને કરતા રહીએ છીએ. આ વિડીયો મારે એટલા માટે મૂક્યો છે કે આ લોકલ મીડિયામાં જાય, વિડીયો મીડિયામાં જાય, યુટ્યુબમાં જાય, તો દુનિયામાં કેવા કેવા પ્રપંચો કરવામાં આવે છે સુકોઓપરેટિવ સેક્ટરમાં, અને કેવું કેવું ટોર્ચરિંગ કરવામાં આવે છે. એટલે જેવું પણ બની શકે કે મારી પાસે ગેરકાયદેસરની લાંચ લેવાનો પ્રયત્ન કરવા માટે આવા બધા પ્રયત્નો કરતા હોય. કોઈ દિવસ મેં લાંચ ક્યારે કોઈને આપી નથી અને ગેરકાનૂની હોવાથી ક્યારે આપતો પણ નથી. અને જે કરવું હોય તમે કરી શકો. મહેરબાની કરીને કોઈ પણ એક્ટિવિટી મારા વિરુદ્ધમાં કરવી હોય સોસાયટીએ, ક્યાં કહેવાતા સોસાયટીના સભાસદો કમિટીના સભ્યોએ,
તો મહેરબાની કરીને લેખિતમાં નોટિસ આપે, લેખિતમાં જવાબ મારો માગે. આ જવાબથી અસંતોષ હોય તો જે પણ યોગ્ય જગ્યાએ જોવો ત્યાં જઈ શકે છે. પણ મારા કામમાં જો કોઈ ખબર પડશે, ભૂલી જોકે આ ખોટું કે સત્ર ઊભો કર્યો છે, તો મારે પછી મારી પાસે થોડું ઘણું બુદ્ધિનું તંત્ર અને અસ્ત્ર જરૂર ઉપયોગમાં લેવું પડશે ન્યાયને મેળવવા માટે. નમસ્કાર.